જામનગરના મિક કોલોની વિસ્તારમાં એકલા રહેતા 81 વર્ષીય વૃદ્ધાના ઘરમાં ગતરાત્રે લૂંટારૂઓ ત્રાટક્યા હતા. વૃદ્ધાના ઘરમાં ઘૂસી બે શખ્સોએ છરીની અણીએ તેમના ઘરમાંથી રોકડ સહિત દાગીનાની લૂંટ ચલાવી હતી. સમગ્ર ઘટના 20 મિનિટમાં જ ઘટી હતી. લૂંટ ચલાવી બંને શખ્સ ફરાર થઈ ગયા હતા. સદનસીબે પીડિત વૃદ્ધા સુરક્ષિત છે. સમગ્ર મામલે પોલીસે તપાસ આરંભી છે. પીડિત વૃદ્ધાએ મીડિયા સમક્ષ આપવીતી વર્ણવી હતી. હું જયાબેન અરવિંદભાઈ ઝવેરી, ઉંમર વર્ષ 81, મિક કોલોની 11/66/66 રહું છું. ગઈકાલે રાત્રે હું ટીવીના ન્યૂઝ જોતી હતી ત્યારે બેલ વાગી, એટલે મને એમ કે કોઈ બિલ્ડિંગનું છે, મને કંઈ પૂછવા આવ્યું છે. પણ મેં જોયું તો 22-23 વર્ષના છોકરા જે જાતે મને મોમેડન લઈ ગયા, અને એ લોકોએ મને પેલા ધક્કો મારીને પછાડી અને મને આ લોબીમાં નાખી દીધી. પછી મારા મોઢા ઉપર એકદમ સજ્જડ હાથ નાખી દીધો કે હું શ્વાસ બી ન લઈ શકું, પછી કે કાંઈ બોલતી નહીં. પછી એની સાથે જે બીજો છોકરો હતો, એને જે છોકરાએ મને પકડી તે એણે કીધું, ફારુક તું અંદર જો બધું, એટલે એણે ફારુક નામ કરીને બીજા છોકરાને બોલાવ્યો. તો એણે પહેલાં બે રૂમની લાઇટ કરી અને પછી મારું જે બેડરૂમ છે જેમાં કબાટ છે એમાં એ ગયો. પછી ફોમ ફોન કરતો તો મેં કીધું, મને શ્વાસ તો લેવા દે, હું કોરોનામાંથી બચી ગઈ છું તો હું આમાં હવે મરીશ, અને તારા ઉપર ખૂનનો આરોપ આવશે એમ કીધું. એટલે એણે જરાક મારી પકડ ઢીલી કરી, છતાં મારા મોઢામાંથી અવાજ નીકળતો તો એને જરાય પસંદ નહોતું. છતાં પછી બેડરૂમમાં પછી મને લઈ ગયો કે હવે બતાવ ક્યાં ક્યાં શું છે. તું જો તારથી જો, એટલે વસરને હિસાબે મારા બેડરૂમની બારી બંધ હતી, જે મેં ખોલી અને રોડ ઉપર બૂમ મારી. પણ કર્ફ્યુને હિસાબે કોઈ સાંભળ્યું નહીં. હવે 9:30 તે 9:50 સુધી આ બનાવ બન્યો છે. 20 મિનિટની અંદર એનું કોઈ કામ બતાવ્યું. પછી મારા ડ્રોવર ખોલી, ખાનું ખોલીને એક કબાટની ચાવી ખોલી, એક કબાટમાંથી જેટલું મળ્યું એનું ખોલી, પછી બીજો જે કબાટ હતો કે જેમાં મારી રોકડ રકમ હતી એ લોકોએ એ પણ ખોલી. કેટલી રોકડ રકમ? મારું ટોટલ બધું મળીને 20,000 રૂપિયા જેવું ગયું છે. રોકડ કેશ 20,000 ગયા, 2 બેંગલ્સ ગઈ, 1 ચેન ગયો, એટલે અબાઉટ બધું મળીને માની લ્યો ને કે 1,00,000 એકાદ લાખ જેવું. પેલા મને છરી બતાવી, દરવાજો ખોલ્યો જેવો છરી બતાવી અને પાડી દીધી. અને હવે આ મારી ઉંમર 81 વર્ષની થઈ, મને પાડે એટલે મારામાં એટલી તાકાત ન હોય. પોલીસને જાણ કરવામાં આવી હતી આ બધું? હા. પછી શું થયું કે મેં મારું ભાણેજ મારી સાથે, હું ફેક્ટરી સંભાળું છું, ગ્લાસ માટી ફેક્ટરી સંભાળું છું, તો મારી સાથે મારો ભાણેજ જે આ સંભાળે છે એને મેં પહેલાં ફોન કર્યો. એને ફોન કર્યા પછી મુંબઈ જે મારા ભાણેજ કેરટેકર છે મારા, એને મને બાળ સંતાનો નથી, એટલે જે મારા કેરટેકર છે, જે મારા કેરટેકર છે એને ફોન કર્યો. એને ફોન કર્યા પછી મેં પોલીસને ફોન કર્યો. પોલીસને ફોન કર્યા પછી મેં મારા વકીલને ફોન કર્યો. અને આ બધું બતાવતા પોલીસ આ મારા નીચેના પડોશી છે ઊભા છે, એના દરબારગઢના હેડ છે એમના ઓળખીતા છે, એટલે એ ભાઈએ મને બધું પૂછ્યું અને તત ત્યાં ફોન કર્યો. એટલે એ ભાઈના મને નામ તો નથી ખબર, પણ એમને હિસાબે મને ઘણું કોઓપરેશન મળ્યું પોલીસનું. અને લગભગ મને ત્યાં ક્લોક રૂમ કે જ્યાં સીસીટીવી કેમેરા બતાવે છે ત્યાં પણ રાતના લઈ ગયા, બધું બતાવ્યું. હવે એવું થયું કે જ્યારે એ લોકો ગયા, એ લોકો મને જ્યારે બીજું 2-3 વધારે કરત તો મારું તો આયુષ્ય પૂરું થઈ જાત, પણ મેં સિમ્પતિથી એ લોકો સાથે કામ કર્યું. એટલે મેં જન્મના જળે એવું મેં કર્યું. એટલે મેં એને કીધું, મેં ભાઈ તારે શું કામ છે, હું તને કામ ધંધો આપીશ, તું શા માટે આમ કર, તો મારી બહુ પૈસાની જરૂર છે. એટલે હતા પૈસાના જ હેરું. એટલે અને પછી આ 20 મિનિટમાં એ લોકો બતાવ્યું. પછી પહેલાં તો મને બાથરૂમમાં પૂરી દેતા હતા, જો બાથરૂમમાં પૂરત તો હું કોને ફોન કરી શકું. એટલે મેં ઉપાય કર્યો, તમે થાકી ગયા છો પાણી પીઓ, હું પાણી લેવા રસોડા મૂકે, એટલી વાતમાં એ લોકો ભાગી ગયા. ઓકે.
એટલે એ લોકો ટુ વ્હીલર ઉપર હતા, એમના વ્હીલરનો જે નંબર છે એ પણ હું કાંઈ જોઈ શકે નહીં. ઓકે.